ったこと考えられるんだよ。どれやった一回二個分かる。スタイル取るやつ。どこか。十分だ。ここに。아토로안되는토로안되는자힌가나디브스나한테사이프시나아직스탄에라히아니아마라무다원와지제리데니라칸라와마이우체커미티니라트나카와마비체아니아리테커미티니라트나અત્યારે ગુજરાતમાં મને એવું લાગે છે કે કદાચ ભૂતકાળમાં ક્યારેય થઈ નહીં હોય એવી સરસ મજાની કમિટીની રચના કરવામાં આવી છે. હું સાહેબશ્રીનો ગુજરાત સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું અને આશા રાખું છું કે જલ્દીથી જલ્દી જેમ બને તેમ અમારા મુદ્દાઓનું નિરાકરણ આવે અને ભવિષ્યમાં કદાચ આ બાબતે કંઈ જો કરવાનું થશે તો ફરીથી અમે સીધી લીટીમાં આ જ રીતે સરકારશ્રી સામે રજૂઆત કરીશું. સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે માજી સૈનિકો કદાચ જ્યારે વિધાનસભામાં આવતા હોય, સચિવાલય આવતા હોય ત્યારે એમના પ્રશ્નો ડાયરેક્ટ સાંભળવામાં આવે અને છેવાડાના માજી સૈનિકો સુધી સરકાર એમનું સાંભળે એવી નમ્ર વિનંતી છે. આજે અમે બધા ખૂબ ખુશી સાથે આ અત્યારે હાલ આંદોલન છે એમનો અંત લાવીએ છીએ અને બધા આજે ઘરે જઈએ છીએ ખુશી સાથે. ફરીથી સરકારને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, વંદે માતરમ. નિમાભાઈ, તમે કોઈ સમય મર્યાદા માંગી છે કે અમારા પ્રશ્નો માટેની જે કમિટી બનાવી છે એ એક મહિનામાં, બે મહિનામાં, છ મહિનામાં કે વર્ષમાં પૂર્ણ કરે એવું તમે કોઈ સમય મર્યાદા માંગી છે? હાલ તો મેં એવી કોઈ સમય મર્યાદા માંગી નથી, પણ જલ્દીમાં જલ્દી હું આશા રાખું કે અમારા પ્રશ્નોનું નિરાકરણ થાય અને સાહેબશ્રી સાથે કદાચ વચ્ચે સમય જો લાંબો હશે તો અમે ચર્ચા વિચારણા કરશું. અને મેં અગાઉ કીધું કે કદાચ જરૂર પડશે તો સીધી લીટીમાં અમે પાછા ફરીથી આવશું જો નહીં નિરાકરણ થાય તો, પણ થશે એવી હું ખુશી સાથે, મને આ વિશ્વાસ છે સરકાર ઉપર. અને તમે જ્યારે આંદોલન કરતા હતા ત્યારે કહેતા હતા કે છ વર્ષથી તમારા પ્રશ્નો સાંભળવામાં આવે છે અને દર વખતે છ વર્ષમાં અગાઉ આવું ક્યારે થયેલું નથી, આ પ્રથમ વખત કમિટીની રચના કરવામાં આવી છે. જેવી રીતે યોગ્ય જરૂર જણાય એવી રીતે આગળ જોશું. હું આશા રાખું કે જલ્દી જલ્દી નિરાકરણ આવે, આગળ મને વિશ્વાસ છે સરકાર ઉપર. અને સાહેબશ્રી જો આઈજી સાહેબશ્રી આવા મધ્ય સ્થાને રહેતા હોય તો પૂર્ણ હું સંપૂર્ણ સરકાર ઉપર વિશ્વાસ રાખું છું. કમિટી સાથે તમે પોતે બેસો? બિલકુલ, ત્યાં સુધીની ચર્ચામાં તમે ક્યારેય નથી જતા, બાકીનાને મોકલો છો પછી બહાર આવીને એવું કહો છો કે અમને મંજૂરી નથી. નહીં, કમિટીમાં હું ખુદ બેસીશ અને અમારા સભ્યો બેસશે. તમને કેટલો વિશ્વાસ છે કે ચૂંટણી પહેલા કે ચૂંટણી પછી ક્યાં સુધી મુદ્દાઓનું નિરાકરણ આવી જશે? વિશ્વાસ, હાલ તો વિશ્વાસ છે સરકાર ઉપર અને વિશ્વાસ રાખવો જોઈએ. આપણી સરકાર છે, સૌનું ભલું કરે. મેં અગાઉ કીધું નિરાકરણ નહીં આવે તો અમે કોઈ અહીંયા જ છીએ માજી સૈનિકો બધા, પણ જોશું. પણ હાલ વિશ્વાસ છે, એવી કોઈ બાંહેધરી નથી. જલ્દી જલ્દી નિરાકરણ આવે. અને હાલ તો સૌથી મોટા સમાચાર, માજી સૈનિકોનું જે આંદોલન ચાલતું હતું તેને સમેટી લેવામાં આવ્યું છે. સુખદ અંત. માજી સૈનિકોના આંદોલનનો આવ્યો છે સરકાર પર સંપૂર્ણ ભરોસો હોવાનું તેમણે કહ્યું. આપને જણાવી દઈએ, સરકારે ખાસ કમિટીની રચના કરી છે જે માજી સૈનિકોના તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીને આશ્વાસન અને ખાતરી અપાઈ છે કે તમામ મુદ્દાઓનો નિકાલ લાવવામાં આવશે. અને આ સાથે ફરી રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ઝી 24 કલાક.